નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ અને હું છું રોનક મોઢવાડિયા. પાસપોર્ટ અરજદારો માટે ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં હવે પાસપોર્ટના વેરિફિકેશન માટે નહીં જવું પડે પોલીસ સ્ટેશન. તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગત. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિદેશકો પરિપત્ર વેરિફિકેશન માટે પાસપોર્ટ અરજદારને પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે તેવી જાહેરાત કરવામાં આવી છે. દિવાળી બાદ હવે પાસપોર્ટ અરજદારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ હવે પાસપોર્ટ અરજદારે પોલીસ સ્ટેશન નહીં બોલાવવામાં આવે. આ સિવાય કોઈ પણ પોલીસ અધિકારી પોતાના ઘર પર નહીં આવે. નોંધનીય છે કે આ અગાઉ પાસપોર્ટ અરજદારને પોલીસ પહેલા સ્ટેશને બોલાવતી અથવા તો તેમના ઘરે જતી હતી. કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશક જાહેર કરેલ પરિપત્ર પાસપોર્ટના અરજદારને મોટી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારને પોલીસ સ્ટેશને નહીં બોલાવવામાં આવે. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહીં જાય, જેથી હવે અરજદારના સરનામા ચકાસવાની આવશ્યકતા નહીં પડે અને જો કોઈ કિસ્સામાં જરૂર પડશે તો પોલીસ અરજદારના ઘરે જ જશે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં આ સુધાર કર્યા બાદ હવે પાસપોર્ટ અરજદારને મોટી રાહત મળી છે. તો આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.